કામાટી બાગમાં સિક્યોરિટીના બેદરકારીને કારણે 6 કાળિયાના મોત થયા હોવાનો આરોપ લાગ્યો છે. 2 કાળિયા ઇજાગ્રસ્ત થયા. પ્રાણી સંગ્રહાલયના પાછળના ભાગેથી શ્વાન આવી ચડ્યા હતા અને શ્વાનના ટોળાએ હરણના પિંજરામાં પ્રવેશી 6 કાળિયાનો શિકાર કર્યો. કામાટી બાગ પ્રાણી સંગ્રહાલયમાં સિક્યોરિટીના માણસો હોવા છતાં કેવી રીતે શ્વાન પ્રવેશ્યા તેને લઈને પણ સવાલ થાય છે. કોન્ટ્રાક્ટના સિક્યોરિટીની લાપરવાહીને કારણે 6 કાળિયાના મોત થઈ ગયા ને 2 કાળિયાને ઈજા પહોંચી છે. કાળિયારના પિંજરામાં કુલ 8 જેટલા કાળિયાર હતા. ઘટના બાદ કોર્પોરેશનના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સિક્યોરિટીના સંચાલક સામે પગલાં લેવાની વાત કરી. વડોદરાના સયાજી બાગની અંદર જે પ્રાણી સંગ્રહાલય આવ્યું છે, પ્રાણી સંગ્રહાલયની અંદર 6 જેટલા કાળિયારના હરણનો મામલો બહાર આવ્યો છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો, એમાં 119 નંબરનું જે એન્ક્લોઝર છે એ કાળિયાર હરણ માટેનું હતું અને આ કાળિયાર હરણો અહીંયા લગભગ 8 જેટલી સંખ્યામાં હતા. ત્યારે આજે વહેલી સવારે 4:05ના અરસાની અંદર લગભગ 3 જેટલા કૂતરાઓ અહીંયા આવી પહોંચ્યા હતા અને રખડતા કૂતરાઓએ આ કાળિયાર હરણોનું જે ઝુંડ છે એના ઉપર હુમલો કર્યો હતો અને એ પૈકીના 6 જેટલા હરણોને તાત્કાલિક મોતને ઘાટ ઉતાર્યા હતા. મોતનું કૂતરા સાથેની જે હુમલો કર્યો તેની અંદર 2 જેટલા કાળિયાર હરણોને ગંભીર ઈજા પણ પહોંચી છે અને બંનેની હાલ તાત્કાલિક સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. પરંતુ જે સયાજી બાગમાં પાણી સંગ્રહાલય છે એ ક્યાંક ને ક્યાંક પર્યટકો માટે ખૂબ જ મહત્ત્વનું બની રહે છે, ત્યારે કૂતરાઓના આ પ્રકારના હુમલાને લઈને પાલિકાના સત્તાધીશોમાં પણ હડકંપ મચી જવા આવ્યો છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ જૂના ક્યુરેટરને થઈ ત્યારે તેઓએ તાત્કાલિક ધોરણે જે સત્તાધીશો છે સત્તાધીશોએ પગલાં લીધા હતા અને જે સિક્યુરિટીના જે કર્મચારીઓ છે કર્મચારીઓને પણ એની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાલિકા દ્વારા વારંવાર આ વિસ્તારની અંદર જે રખડતા કૂતરાઓ છે તેને લઈને જે સમસ્યા સર્જાય છે તેની સામે પગલાં લેવાની પણ માંગ ઉઠી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે રખડતા શ્વાન છે તેને લઈને આજે 6 જેટલા કાળિયાર હરણ જે છે તેનો ભોગ બન્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે પાલિકા આ દિશામાં શું પગલાં ભરશે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા. સિક્યુરિટી હતા એમને જાણ કરો એટલે બોલાવવા માટે જોયું તો 2 જણા ગેટ પર આરામથી બેઠા હતા. એને જઈને એના સહકર્મચારીઓને એને જ પોતે ખકડાયા કે ભાઈ આવું થયું છે ને તમને ખબર નથી પડી રહી એમ કરીને એને સિક્યુરિટીવાળાને લઈને અહીંયા આવ્યો અને સિક્યુરિટીએ કૂતરા પિંજરામાંથી બહાર નહાડ્યા. પણ તે દરમિયાન કૂતરાઓએ આ હરણને ઈજા પહોંચાડેલી હતી. બહુ દુઃખદ ઘટના બનેલી છે. સિક્યુરિટીની લેપ્સિસના અગાઉ બી એ થયેલા હતા એટલે અમે સિક્યુરિટીને સદર બાબતે મૌખિક વોર્નિંગ્સ પણ આપેલી હતી, લેખિત નોટિસ બી એક ફાળવેલ હતી. અત્યારે સદર મુદ્દે પણ જે હશે એ લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે અને જે બી સખ્ત કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવશે.